Namo Rizantanam, Namo Siddhanam, Namo Aryanam, Namo Vajjanam, Namo Loye Trikadavarti Savasam. Mangalam Bhagavan Viro, Mangalam Gautamogari, Mangalam Kundukundaryo, Jain Dharmustu. Sarva Mangalyam, Mangalyam, Sarva Kalyana Karakam, Pradhanam Sarva Dharmanam, Jainam Jain Prasasam. Omkar Bindu Sanyuktam Nityam Jayanti Yogina Kamadam Moksadam Cheva Omkarai Namona Nama Samaysarai Swanu Bhutya Chakasthi Chiswabhavai Bhavai Sarva Bhavantarchi Agnanti Virandhanam Gnana Jan Sarakaya Chaksurun Ritamyenam Tasmasari Bhavenam Atma Gnanam Swayam Gnanam Gnanatanyat Karoti Parbhavasya Kartatma Mohoyam Vyavahare Mangalmay Mangalkaram Vitarag Gnanam Namuta Hichate Vre Arihanta Dhimahan Om Namasidevya 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 Mave Paramatmana Sasanma કુંકુમાચાર્ય ભગવાનની આજ્ઞામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાનની પરંપરામાં પરમ કૃપાળુ પરમ ઉપકારી આપણા સૌના તારણહાર પૂજ્ય ગુરુદેવશ્રીનો અવતાર થયો, મહાવિદ્યતી ભરતક્ષેત્રમાં અવતરણ થયું, સિમંદર પરમાત્માના અને કુંકુમાચાર્ય દેવના સીધા ભેટા થયા ગુરુદેવના માધ્યમથી, તે આપણા સૌનું પરમ સૌભાગ્ય છે. આ પૂજ્ય ગુરુદેવશ્રીના અનન્ય પુત્ર રત્ન શિષ્ય રત્ન પૂજ્ય લાલચંદભાઈના મંગલમય 110મા જન્મજયંતિ મહોત્સવ પ્રસંગે તેઓશ્રીની વાણી સાંભળતા એ વાતનો એકરાર થયા વિના રહેતો નથી કે ગુરુદેવનું તત્વ પૂજ્ય ભાઈશ્રી પાસે અત્યંત સુરક્ષિત છે એવું બાબુજી વારંવાર કહેતા કે આજે ગુરુદેવશ્રીનું હૃદય જો ક્યાંય પણ સુરક્ષિત રહ્યો હોય તો લાલચંદભાઈના હૃદયમાં છે. તેઓ શ્રી જયપુર જતા આજે જે વિદ્વાનોને આપણે જોઈએ છીએ તેમણે પૂજ્ય ભાઈશ્રી પાસેથી સીધો ઉપદેશ મેળવ્યો છે અને ભાઈને જોઈને લોકો એમ કહેતા કે આ રહી સહિતના પંડિત આવી. વસ્તુની વ્યવસ્થા જ એવી છે કે વ્યવસ્થાને સમજે તો રહીતપૂર્વક સહિત એ વસ્તુની વ્યવસ્થા છે. અને પૂજ્ય ભાઈશ્રીના પ્રવચનની અંદરમાં આપણે જે પ્રવચન સવારે સાંભળ્યું અત્યારે સાંભળ્યું એની અંદરમાં વસ્તુ કેટલી અદ્ભુત છે, કેટલી અલૌકિક છે, શા માટે જ્ઞાન જ્ઞાયથી અભિન્ન છે અને રાગથી સર્વથા ભિન્ન છે એ વિષયની જે સ્પષ્ટતા પૂજ્ય ભાઈશ્રી ન્યાયપૂર્વક સિદ્ધાંતપૂર્વક લોજિકપૂર્વક જે રીતે બતાવે છે તે ખરેખર આ કાળને એક અદ્ભુત દેન છે. વસ્તુ સુધી પહોંચવા માટે એક સિદ્ધાંતને અંતરંગમાં સમજી લે તો પ્રયોગની ભૂમિકામાં તો જીવ ન હોય. વસ્તુની વ્યવસ્થાને સમજે અત્યારે 17મી ગાથામાં પૂજ્ય ભાઈશ્રીએ જે લીધું એ ખરેખર વસ્તુનું સ્વરૂપ છે. સૂર્યમાં પ્રકાશ નથી, પ્રકાશમાં સૂર્ય છે. સૂર્યમાં પ્રકાશનો અભાવ અને પ્રકાશની અંદરમાં સૂર્યનો અભિપ્રાય એ વાત સમજાઈ જાય તો એ પ્રકાશની અંદરમાં ઘટપટાદીનું ભીનપણું છે એ સ્પષ્ટ થયા વિના રહેતું નથી. પૂજ્ય ભાઈશ્રીનો જેટલો ઉપકાર જગત મને એટલો ઓછો છે. ગુરુદેવશ્રીની વાણી સાંભળે, પૂજ્ય ભાઈશ્રીની વાણી સાંભળે તો આત્મા હાથમાં આવ્યા વિના રહે છે. કારણ કે પોતાનું સ્વરૂપ છે, પોતાનો સ્વભાવ છે. શ્રદ્ધાથી રહીતની વાત અને જ્ઞાનથી સહિતની વાત એવી વસ્તુની વ્યવસ્થા છે. જીવને અનાદિકાળથી
પોતાનો સ્વભાવ કેવો છે, ભાઈ આવા ઉપર સૌને સદાકાળ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. આ અનાદિ અનંત વ્યવસ્થા છે. જો આ વ્યવસ્થા હોય તો જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન હોય ત્યારે એ વસ્તુ શક્ય બને છે. જ્ઞાનમાં જ્ઞાયક છે એનું અભિન્નપણું છે. જ્ઞાન ને જ્ઞાયક ને અભિન્ન કરવાનું જે અભિન્ન છે એ વાત જયારે સમજાય છે ત્યારે હું જ્ઞાયક છું એવી દ્રષ્ટિ થતા જે જુદું છે એ જુદું પડી જાય છે. જુદું છે ને જુદું પાડવાનું નથી, જુદું છે એ જુદું છે. એ જ્ઞાનની અંદરમાં જ્ઞાનમાં જ્ઞાયકની અભિન્નતા નથી સમજાતી તો જ્ઞાનનો એ જ્ઞાન કરીને રાગની સાથે અભિન્નતા એને સમજાય. એની ભ્રાંતિ હતી, ભ્રાંતિ મટે છે કેવી રીતે એ વિશે પૂજ્ય ભાઈશ્રીના મુખારવિંદથી આપણે સાંભળીએ. જ્ઞાનનું જ્ઞાનત્વમાં 92 ગાથા ઉપર કર્તા કર્મ અધિકાર ઉપર પૂજ્ય ભાઈશ્રીના અપૂર્વ પ્રવચનો છે 15. એમાં 15મું પ્રવચન જે છે એ 93 ગાથા ઉપર છે. 23 ફેબ્રુઆરી 1997 રાજકોટનું એ પૂજ્ય ભાઈનું પ્રવચન છે. એની અંદરમાં એમ કહે છે કે આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે, એનો કર્તા કર્મ અધિકાર ચાલે છે, આત્મા છે, દ્રષ્ટિની અપેક્ષા તો અકર્તા જ છે. 93 ગાથા, કર્તા કર્મ અધિકાર, આત્મા છે. આત્મા કેવો છે તો કે દ્રષ્ટિની અપેક્ષા તો અકર્તા જ છે. અકર્તાને સુરક્ષિત રાખીને આગળ કહે છે, છતાં પણ જ્ઞાન પ્રધાનથી જોવામાં આવે તો એને કથંચિત કરતા પણ કહેવામાં આવે છે. એ કરતા શેનો થાય છે કે જ્ઞાન, ક્યાં જ્ઞાનનો કરતા થાય છે, ઇન્દ્રિય જ્ઞાનનો કે નહીં, રાગનો તો નહીં જ, પણ ઇન્દ્રિય જ્ઞાનનો કરતા થાય એવું એના સ્વભાવમાં જ નથી. પરિણમે તો જ્ઞાનપણે પરિણમે છે, તો જ્ઞાનપણે પરિણમે તો એ જ્ઞાનનો કરતા કથંચિત કહેવામાં આવે છે. એ કરતા કર્મ પણ સ્વજાતિમાં હોય, દ્રવ્ય જેવું હોય એવા જ એના પરિણામ હોય, એને કરતા કર્મનો વ્યવહાર કહેવામાં આવે છે. એક પેરેગ્રાફની અંદરમાં જૈન દર્શન હથેળીમાં મૂકી દે એવી પૂજ્ય ભાઈની શૈલી હતી. પૂજ્ય ભાઈશ્રીને સાંભળતા જીવને અંતરંગથી ઉલ્લાસ અને ઉમંગ ના આવે એટલે કેવો સ્વભાવ રહેલો છે. આત્મા રાગપણે તો પરિણમતો નથી, ઇન્દ્રિય જ્ઞાનપણે પણ પરિણમતો નથી, એ જ્ઞાનપણે પરિણમે છે. પરિણમે તો જ્ઞાનપણે પરિણમે છે એવું એનું સ્વરૂપ છે. આ જ્ઞાનપણે પરિણમે તો એ જ્ઞાનનો કરતા કથંચિત કહેવામાં આવે છે. જ્ઞાનપણે પરિણમે છે તો એ જ્ઞાનનો કરતા છે. એ કરતા કર્મ પણ સ્વજાતિમાં હોય, દ્રવ્ય જેવું હોય એવા જેના પરિણામ હોય એને કરતા કર્મનો વ્યવહાર કહેવામાં આવે છે. નિશ્ચયથી તો કરતા કર્મ એ પર્યાયનો પર્યાયમાં છે. નિશ્ચયથી જોવામાં આવે તો દ્રવ્ય કરતા અને પરિણામ કર્મ એ વ્યવહારનું વચન છે. ખરેખર પર્યાયના કરતા કર્મ પર્યાયની અંદરમાં જ હોય છે, પર્યાયના સકારક પર્યાયની અંદરમાં જ હોય છે. ભાઈ દ્રવ્ય કરતા અને પરિણામ કર્મ એ વ્યવહારનું વચન છે, વ્યવહારનું કથન છે, વ્યવહારથી કહેવામાં આવે છે. દ્રવ્ય તો એનો કરતા છે જ નહીં, પર્યાયનું પર્યાયમાં છે એટલે દ્રવ્ય તો એનો કરતા છે જ નહીં, કારણ કે ત્રિકાળ આ કરતા છે. પણ કરતા કર્મ અધિકારમાં અનંતકાળથી જીવને એવી ભ્રાંતિ થઈ ગઈ છે કે અનંતકાળથી અજ્ઞાની જીવ છે, તો અજ્ઞાની જીવ હોય ત્યાં સુધી એની પર્યાયમાં રાગ થાય અને જ્યારે જ્ઞાની થાય ત્યારે રાગનો આ કરતા થાય એવું સ્વરૂપ છે એમ અનાદિકાળથી એને ભાસ્યું છે. આ જીવનો દોષ છે, ભૂલ છે. શું અજ્ઞાની હોય તો પર્યાયમાં રાગ થાય અને જ્યારે જ્ઞાની થાય ત્યારે રાગનો આ કરતા થાય એવું નથી. રાગનો આ કરતા ત્રિકાળ છે, રાગનો કરતા જીવ ક્યારે પણ થતો નથી. અનાદિકાળથી ભાઈશું એટલે સંસારમાં જે રહ્યો છે એનું કારણ શું છે તો કે અનાદિકાળથી એને એવું ભાઈશું છે કે જ્ઞાન અવસ્થામાં રાગ થાય અને જ્ઞાન અવસ્થાની અંદરમાં જ્ઞાન, આવું એને અનાદિકાળથી ભાઈશું છે.
અહીંયા આચાર્ય ભગવાન જીવનો મૂળ સ્વભાવ અને પૂતગલનો મૂળ સ્વભાવ એ બે સ્વભાવને પ્રસિદ્ધ કરીને હવે જ્ઞાનમય આત્મા, જ્ઞાનમય આત્મા કેવી રીતે જ્ઞાનમય થઈ જાય છે એની આ ગાથા છે. આત્મા છે તો જ્ઞાનમય, એ છે જ્ઞાનમય આત્મા કેવી રીતે જ્ઞાનમય થઈ જાય છે એની આ ગાથા છે. આપણે ગાથા લઈએ પહેલા. પર ન કરતો નીચ રૂપ નીચ આત્મને પર નવ કરે એ જ્ઞાનમય માયાકારક કર્મનો પ્રેમ જ બને. જ્ઞાનથી એટલે આત્મજ્ઞાનથી, શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી, એ તો ઇન્દ્રિય જ્ઞાન છે, એટલે ખરેખર તો એ જ્ઞેય છે પણ એ જ્ઞાન નથી. જ્ઞાનથી એટલે આત્મજ્ઞાનથી, શાસ્ત્ર જ્ઞાનથી નહીં, એ તો ઇન્દ્રિય જ્ઞાન. શાસ્ત્ર જ્ઞાન એ ઇન્દ્રિય જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે એટલે જ્ઞાન નથી, ખરેખર જ્ઞેય છે. માટે અહીંયા પેલો શબ્દ એ વાપર્યો કે જ્ઞાનથી એટલે આત્મજ્ઞાનથી આ આત્મા. અહીંયા આ આત્મા કહ્યું તે આત્માની વાત નથી, આ આત્માની વાત છે તે આત્માની વાત નથી. આ આત્મા પરનો અને પોતાનો એટલે પૂતગલ ને પૂતગલના પરિણામોનું અને પોતાના જ્ઞાયક તત્વનું પરસ્પર અરસપરસ વિશેષ જાણતો હોય ત્યારે એ જ્ઞાની કેમ થયો? પૂતગલ ને પૂતગલના પરિણામનું અને પોતાને પોતાના તત્વનું પરસ્પર અરસપરસ વિશેષ જાણતો હોય ત્યારે શું થાય છે? જ્ઞાની કેમ થયો? કે એને એમ જાણ્યું કે આત્મામાં તળેકાળ જ્ઞાન પ્રગટ થાય છે. ક્યારે? ત્રણેકાળ જ્ઞાન પ્રગટ થાય છે બધા જીવોમાં, સદાય સદૈવ પ્રત્યેક સમયે જ્ઞાન પ્રગટ થાય છે. ચૈતન્ય અનુવિધાય પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે. ઉપયોગ વિશેનું જે સ્પષ્ટીકરણ પૂજ્ય ભાઈશ્રી પાસેથી આપણે હમણાં સાંભળ્યું એ ખરેખર અલૌકિક છે. ઉપયોગ નિરપેક્ષ છે, ઉપયોગ લક્ષણ છે, લક્ષણ લક્ષથી અભિન્ન હોય છે અને રાગ જે છે એ સર્વદા સતા સર્વદા અભિન્ન હોય છે. ત્રણેકાળ જ્ઞાન પ્રગટ થાય છે, ચૈતન્ય અનુવિધાય પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે. આત્મામાં કદી રાગ ઉત્પન્ન થાય જ નહીં, આત્મામાં રાગ કદી ઉત્પન્ન થાય જ નહીં, થાય જ નહીં તો દ્રવ્ય કર્મ અને નોકર્મની વાત તો ક્યાંય નહીં. જીવને એવી ભ્રાંતિ થઈ છે કે મારામાં રાગ થાય છે, થાય છે તો જ્ઞાન, જ્ઞાન અને જ્ઞાન ત્રણે કાળે દરેક જીવની પર્યાયમાં જ્ઞાન થાય છે અને જ્ઞાનમાં આત્મા જણાય છે, જ્ઞાનમાં આત્મા અભિન્ન છે. તો દ્રવ્ય કર્મ અને નવકર્મની વાત તો ક્યારે? અમે આત્મા એને કહીએ છીએ કે જે હંમેશા ત્રણે કાળ જ્ઞાનમય છે. એક સમય માત્ર પણ તે રાગમય થયો નહોતો, એક સમય માત્ર પણ તે રાગમય થયો નહોતો. અજ્ઞાન અવસ્થાની અંદરમાં પણ એ રાગમય થયો નથી, એ જ્ઞાનમય જ રહ્યો છે. આવું સ્વરૂપ એક વખત સમજાય કે પોતે અનાદિ અનંત જ્ઞાનમય રહ્યો છે, રાગમય એક સમય માટે પણ નથી થયો, વર્તમાનમાં થયો નથી અને ભવિષ્ય કોઈ કાળે પણ આત્મા રાગમય થવાનો નથી, તે તો જ્ઞાનમય જ રહ્યા છે અને જ્ઞાનમય જ છે, જ્ઞાનમય જ રહેવાનો છે. કોઈ એવો એક સમય નહીં આવે કે જ્ઞાનમય આત્મા રાગમય થઈ જાય, એક સમય પણ એવો નહીં આવે ક્યારે પણ આત્મા રાગમય થઈ જાય. આ પ્રત્યેક જીવ માટે કેટલા આનંદના સમાચાર છે કે પ્રત્યેક જીવમાં જ્ઞાન પ્રગટ થાય છે, એ આત્મા જ્ઞાનમય રહ્યો છે. એક જ્ઞાનમય રહ્યો તો જ્ઞાનમય રહ્યો છે અને જ્ઞાનમય રહેશે. એક સમય માત્ર પણ રાગમય નહીં થાય, જ્ઞાન ક્યારે પણ રાગમય નહીં થાય, જ્ઞાનમય આત્મા જ્ઞાનમય છે એવું એને સમજાણું નથી આ દિવસ. એટલે એ માને છે કે મારામાં રાગ થાય છે, એવી એને ભ્રાંતિ થઈ છે. ખરેખર થાય છે જ્ઞાન અને જ્ઞાનમય આત્મા છે. જ્ઞાનમય આત્મા રાગમય થઈ જાય એવો સમય નહીં આવે. તું રાહ જોઈશ તો પણ એવું તો તને તારા જ્ઞાનમાં થવાનું નથી, કારણ કે એવું સ્વરૂપ જ થવાનું નથી. તું રાહ જોઈશ અનાદિકાળથી તે આવું માન્યું
અને હજી પણ જો તું અનંત કાળ પણ રાહ જોઈશ તેવું ક્યારે પણ થવાનું નથી કે જ્ઞાનમય આત્મા રાજમય થાય છે પોતાનું જ્ઞાન જ્ઞાન અને જ્ઞાન ત્રણેય કાળ જ્ઞાન જ થાય છે કારણ કે જ્ઞાનમય આત્મા છે એ જ્ઞાનમય આત્મા છે તો જ્ઞાનથી આત્મા અભિન્ન છે એક જે જ્ઞાનથી આત્મા અભિન્ન છે એના ઉપયોગમાં જ્ઞાન થાય છે રાગ ક્યારે પણ અનાદિ અનંત કાળમાં ક્યારે પણ જ્ઞાનમય આત્મા રાગમય થતો નથી આ વસ્તુનું સ્વરૂપ જ એવું છે વસ્તુની વ્યવસ્થા જ એવી છે વસ્તુનો સ્વભાવ જ એવો છે એણે સ્વભાવને સ્વભાવથી નથી જોયો જ્ઞાન સ્વભાવ જ એવો છે કે જ્ઞાનમય આત્મા જ્ઞાનમય આત્મા જ્ઞાનમય આત્મા જ્ઞાનમય આત્મા ક્યારે પણ રાગમય થયો નથી થતો નથી અને થવાનું એનું સ્પષ્ટીકરણ કરે છે ત્યારે અહીંયા આત્મામાં એક સામાન્ય જ્ઞાન પ્રગટ થાય છે અને સામે દ્રવ્ય કર્મમાં રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ પ્રગટ થાય છે શું કહે છે અહીંયા આત્મામાં એક સામાન્ય જ્ઞાન પ્રગટ થાય છે અને સામે દ્રવ્ય કર્મમાં રાગ દ્વેષ સુખ દુઃખ આદિ રાગ દ્વેષ સુખ દુઃખ આદિના પરિણામ પ્રગટ થાય છે ક્યાં થાય છે ઉદગલમાં રાગ દ્વેષ સુખ દુઃખ આદિના પરિણામ અહીંયા સામાન્ય જ્ઞાન થાય છે અને પૂતગલમાં રાગ દ્વેષ સુખ દુઃખ આદિના પરિણામ થાય છે એટલે પ્રભુ આ વાત તું પેલા જર્મણમાંથી કાઢી લે કે રાગ દ્વેષ સુખ દુઃખ આદિના પરિણામ મારામાં થાય છે એ તને ભાંતિ છે એ થાય છે પૂતગલમાં ઉદગલમાં રાગ દ્વેષ સુખ દુઃખ આદિ ખરેખર આ બે દ્રવ્ય ભિન્ન ભિન્ન છે એક જીવ છે એક ઉદગલ છે રાગ દ્વેષના પરિણામ ઉદગલમાં થાય છે પ્રભુ જીવમાં નથી થતા જીવમાં જ્ઞાન થાય છે સામાન્ય જ્ઞાન પ્રગટ થાય છે અને ઉદગલમાં રાગ દ્વેષ આદિના પરિણામ થાય છે બે દ્રવ્ય ભિન્ન ભિન્ન છે બે દ્રવ્યના પરિણામ પણ ભિન્ન ભિન્ન છે દ્રવ્ય ભિન્ન ભિન્ન છે જીવ અને પૂતગલ એવા બે દ્રવ્ય ભિન્ન ભિન્ન છે તો બંનેના પરિણામ પણ ભિન્ન ભિન્ન છે આત્માના પરિણામ જ્ઞાનમય છે એમાં જ્ઞાન પ્રગટ થાય છે અને સામે બીજું પૂતગલ દ્રવ્ય છે એનામાં અનાદિથી દ્રવ્ય કર્મ છે ત્યાં સુધી એનામાં રાગ પ્રગટ થાય છે નો કર્મમાં રાગ પ્રગટ ન થાય નો કર્મમાં સ્પર્શ રસ ગંધ આદિ થાય છે આત્મામાં જ્ઞાન થાય છે ઉદગલમાં રાગ દ્વેષ આદિ થાય છે આ વાત તો સમજવા જેવી છે અનાદિકાળથી જીવે આ વાતનો સ્વીકાર નથી કર્યો એવું એણે માન્યું છે કે અજ્ઞાનની અંદરમાં જીવની પર્યમાં રાગ દ્વેષ થાય છે પ્રભુ દ્રવ્ય કર્મમાં રાગ દ્વેષ થાય છે ઉદગલમાં થાય છે જળમાં થાય છે આત્મામાં નથી થતા પ્રભુ નથી થતા એક વખત આ વસ્તુની વ્યવસ્થાને સ્વીકાર કર આત્માનો સ્વભાવ જ્ઞાન છે તો આત્મામાં જ્ઞાન થાય છે રાગ આત્માનો ગુણ નથી આત્મામાં કોઈ શક્તિ નથી એ રાગરૂપે પરિણમે કોઈ ગુણ એવો નથી કે રાગરૂપે પરિણમે તો અનંતકાળ રાજ હોત તો પણ રાગરૂપે કોઈ દિવસ પરિણમ્યો નથી અને પરિણમશે નહીં તો વસ્તુને વસ્તુના સ્વભાવથી જો એક જીવ દ્રવ્ય છે અને બીજું પૂતગલ દ્રવ્ય છે પૂતગલમાં રાગ થાય છે અને જીવમાં જ્ઞાન થાય છે દ્રવ્ય બંને ભિન્ન ભિન્ન તેના પરિણામ પણ ભિન્ન ભિન્ન પ્રભુ એક વખત વસ્તુને વસ્તુની વ્યવસ્થાથી જો વસ્તુને વસ્તુના સ્વભાવથી જો તારામાં જ્ઞાન થાય છે રાગ થાય એવો કોઈ ગુણ જ નથી તારા રાગ થાય કેવી રીતે રાગ થાય છે દ્રવ્ય કર્મમાં રાગ થાય છે પૂતગલમાં એ દ્રવ્ય બંને ભિન્ન ભિન્ન જીવ અને પૂતગલ દ્રવ્ય બંને ભિન્ન ભિન્ન અને બંને દ્રવ્યોના પરિણામ પણ ભિન્ન ભિન્ન છે પ્રભુએ આ વાત તે કોઈ દિવસ સાંભળી નથી અજ્ઞાનની અંદરમાં અજ્ઞાન અવસ્થાની અંદરમાં
જીવમાં રાગ થાય છે એવું તે અનાદિકાળથી માન્યું છે, પણ એવું છે ને એ તારી ભ્રાંતિ છે. ખરેખર જોવામાં આવે તો નો કર્મમાં રાગ પ્રગટ ન થાય, નો કર્મમાં સ્પર્શ રસ ગંધ વર્ણ પ્રગટ થાય, ત્યાં રાગ પ્રગટ ન થાય. એમાં એની પર્યાયમાં રાગ થાય એવી નો કર્મમાં યોગ્યતા પણ નથી, અને દ્રવ્ય કર્મની એવી યોગ્યતા પર્યાયમાં છે કે એનામાં રાગ દ્વેષ સુખ દુઃખનો અનુભાગ પ્રગટ થાય, ત્યારે અજ્ઞાનીનું અજ્ઞાન તેમાં નિમિત્ત થાય, ઉપાદાન તો એનું પોતાથી જ છે. નો કર્મમાં એવી કોઈ યોગ્યતા નથી કે રાગ દ્વેષ રૂપે પરિણમે, અને દ્રવ્ય કર્મની અંદરમાં એનો અનુભાગ છે એ રાગ દ્વેષ સુખ દુઃખાદી થાય છે. એ ત્યારે જ્યારે થાય છે ત્યારે અજ્ઞાનીનું અજ્ઞાન તેમાં નિમિત્ત થાય, અજ્ઞાનીનું અજ્ઞાન તેમાં નિમિત્ત થાય, ઉપાદાન તો એનું પોતાથી છે. એ જે રાગ જે થાય છે એનું ઉપાદાન તો પોતાથી છે, એ દ્રવ્ય કર્મની અંદરમાં એનો અનુભાગ હોવાથી ત્યાં એ પ્રગટ થતા પરિણામ એના ઉપાદાનથી થાય છે, પણ નિમિત્ત તો અજ્ઞાનીનું અજ્ઞાન છે. એ અજ્ઞાનીનું અજ્ઞાન શું છે એની સ્થિતિ અહીંયા સ્પષ્ટ કરે છે. એવી સ્થિતિ છે કે અહીંયા જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે સામે દ્રવ્ય કર્મ છે એ સત્તામાં છે. સામે દ્રવ્ય કર્મ છે એ સત્તામાં છે, એનો ઉદયકાળ આવે છે ત્યારે એમાં રાગ પ્રગટ થાય છે, એમાં જ્ઞાન પ્રગટ થતું નથી. અને આત્મામાં સામાન્ય ઉપયોગ પ્રગટ થાય છે ત્યારે એમાં ઉપયોગ જ પ્રગટ થાય છે, એમાં રાગ પ્રગટ થતો નથી. ઉપયોગમાં ઉપયોગ પ્રગટ થાય છે અને પૂદગલમાં રાગ પ્રગટ થાય છે. પૂદગલમાં ઉપયોગ પ્રગટ થતો નથી અને ઉપયોગમાં રાગ પ્રગટ થતો નથી. અદ્ભુત વસ્તુ વ્યવસ્થા છે. જીવે આ વાતનો એકરાર કોઈ દિવસ કર્યો નથી કે હંમેશા સ્વભાવને સ્વભાવથી જોતો નથી. આત્મામાં ઉપયોગ પ્રગટ થાય છે, સામાન્ય જ્ઞાન પ્રગટ થાય છે, એની સામાન્ય જ્ઞાનની અંદરમાં આત્મા જણાય છે એવી એની વસ્તુ વ્યવસ્થા છે. એ રાગ થતો જ નથી ઉપયોગમાં ક્યારે, અને પૂદગલમાં રાગ થાય છે, પૂદગલમાં ઉપયોગ થતો નથી. જ્યારે વસ્તુના સ્વરૂપની વ્યવસ્થા જ ભિન્ન ભિન્ન છે ત્યારે એ વસ્તુને વસ્તુથી જોવે તો સમજાય એવી વસ્તુ છે,
રાગ આત્મામાંથી આવતો નથી, રાગ આત્મામાં જાતો નથી, રાગ સદા સદાને માટે નીકળી જાય છે એવી એની વ્યવસ્થા છે. તો એ આત્માના ઉપયોગની અંદરમાં એ કેવી રીતે આવે? જે પરિણામ જેના લક્ષ્ય થાય તે પરિણામ તે જ હોય છે એવી જે વસ્તુની વ્યવસ્થા છે કે છે કે એમાં ઉપયોગ જ પ્રગટ થાય છે, એમાં રાગ પ્રગટ થતો નથી, આવી વસ્તુની સ્થિતિ છે. બે પદાર્થ ભિન્ન ભિન્ન છે, હવે બે પદાર્થની ભિન્નતા ઉપરાંત એવું સ્વરૂપ છે કે રાગનો પ્રતિવાસ જ્ઞાનમાં થાય પણ એ રાગ જ્ઞાનમાં આવી શકે નહીં. હવે અહીંયા જે ઉપયોગ પ્રગટ થયો સામાન્ય ઉપયોગ, અને એમાં જે જ્ઞાન જે થઈ રહ્યું છે એ જ્ઞાનની અંદરમાં એ ઉપયોગની અંદરમાં રાગનો પ્રતિવાસ થાય છે પણ રાગ જ્ઞાનમાં આવી શકે નહીં, કારણ કે જ્ઞાનમાં તો જ્ઞાયક છે. રાગ શા માટે જ્ઞાનમાં આવી ન શકે? કારણ કે જ્ઞાનમાં તો જ્ઞાયક છે, એટલે રાગને આવવાનો એમાં અવકાશ નથી, જગ્યા જ નથી. જગ્યા હોય તો ઉપયોગમાં રાગ આવે ને. જે ઉપયોગ થાય છે એમાં રાગનો પ્રતિવાસ થાય છે પણ ઉપયોગમાં રાગ આવતો નથી, કારણ કે જ્ઞાનમાં તો જ્ઞાયક છે, જ્ઞાનમાં તો જ્ઞાયક અભિન્ન છે, જ્ઞાનમાં તો જ્ઞાયક જણાય છે. એ જ્ઞાન અને જ્ઞાયકની અભિન્ન વ્યવસ્થા છે, એમાં રાગ આવે ક્યાંથી? ઉપયોગમાં તો ઉપયોગ છે પણ ઉપયોગમાં રાગાદી નથી. અને આ સમર અધિકારની ગાથા ઉપયોગમાં ઉપયોગ છે, આ વાત જો એને સમજમાં આવે તો ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં રાગાદી નથી. આ વસ્તુની સ્થિતિ છે, વસ્તુનું સ્વરૂપ જ આવું છે. પહેલાં વસ્તુની સ્થિતિ ખ્યાલમાં લે, તેને ખ્યાલ આવે કે હું અજ્ઞાની આ સુધી કેમ પર્યાય રહ્યો અને હવે અજ્ઞાન કાઢીને કેમ જ્ઞાનમય પ્રગટ થાય, એની વિધિ એને ખ્યાલમાં આખી આવી જાય. એ શા માટે અજ્ઞાની રહ્યો છે, એનું કારણ શું છે, એની વાતનો જો વિચાર કરે કે આ વસ્તુની સ્થિતિ જેવી છે કે ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં રાગાદી નથી. આ વસ્તુની સ્થિતિ છે, વસ્તુનો સ્વભાવ છે, વસ્તુની વ્યવસ્થા છે. હવે વસ્તુની સ્થિતિ ખ્યાલમાં લે તો એને ખ્યાલમાં આવે કે હું અજ્ઞાની આ સુધી પર્યાયમય અજ્ઞાની શા માટે રહ્યો છે અને હવે અજ્ઞાન કાઢીને જ્ઞાનમય કેમ પ્રગટ થાય, એની વિધિ ખ્યાલમાં આવી જાય. પહેલાં વસ્તુ સ્થિતિ શું છે એને જાણવી જોઈએ. વસ્તુ સ્થિતિ તો એવી છે કે અનાદિથી આત્મા અજ્ઞાની રહ્યો નથી. પહેલામાં પહેલી વસ્તુ સ્થિતિ તો એ છે કે અનાદિકાળથી આત્મા અજ્ઞાની રહ્યો નથી. અજ્ઞાન ભાવ તો સમયવર્તી છે. ત્રિકાળવર્તી અજ્ઞાનની પર્યાયને ગુણ કરો તો ત્રિકાળવર્તી તો જ્ઞાનમય રહ્યો છે. અજ્ઞાનને ગુણ કરો તો ત્રિકાળ તો જ્ઞાનમય રહ્યો છે, કારણ કે આત્મામાં જ્ઞાન થાય છે, સામાન્ય ઉપયોગમાં જ્ઞાન પ્રગટ થાય છે. એ જ્ઞાનમય રહ્યો છે, એ જ્ઞાનથી અભિન્ન છે, એ પ્રકાશ સૂર્યથી અભિન્ન છે, પ્રકાશમાં સૂર્ય છે, એવી અનાદિકાળથી વસ્તુ રહેલી છે, એવી વસ્તુની સ્થિતિ છે. ત્રિકાળવર્તી તો જ્ઞાનમય રહ્યો છે, અજ્ઞાનમય થયો પણ નથી. આ વાતનો જીવને એકરાર નથી આવ્યો, અજ્ઞાનમય થયો જ નથી, રહ્યો છે જ્ઞાનમય, માને છે કે અજ્ઞાન થયું છે, રાગ થયું છે, રાગ જીવની પર્યાયમાં થાય છે એવું એને અજ્ઞાન થયું છે. પ્રભુ ખરેખર તો જ્ઞાનમય રહ્યો છે, અજ્ઞાનમય થયો જ નથી. કોઈ દિવસ ક્યારે પણ કોઈ પણ જીવ અજ્ઞાનમય થયો જ નથી. એનું કારણ શું છે એ કે છે, પણ આત્મા અજ્ઞાની થયો નથી. ઉપચારથી આત્માને અજ્ઞાની કયો? અજ્ઞાની થયો નથી પણ ઉપચારથી એને અજ્ઞાની કહેવામાં આવ્યો છે. શું કામ? આત્મા પોતાના જ્ઞાયક ભાવને છોડીને કદી પણ રાગમય થયો નથી એટલે અજ્ઞાની થયો નથી. ભ્રાંતિથી કોઈને ભાસે છે, અને ભ્રાંતિથી એને ભાસે છે તો એના અજ્ઞાનને જાહેર કરે છે નહીં એવું એ માને છે. એ માને છે એની ભ્રાંતિ છે, એ ભ્રાંતિ છે એનું અજ્ઞાનપણાને જાહેર કરે છે. ખરેખર તો જ્ઞાન થાય છે, એ જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન છે એટલે જ્ઞાન જ્ઞાયક છે. ઉપયોગમય જ્ઞાન છે અને જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન છે. પ્રતિભાસમય જ્ઞાન છે
અને જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન છે આવી વસ્તુની સ્થિતિ છે. પણ એ રાગના પ્રતિભાસને જોઈને હું રાગી એવી એને ભ્રાંતિ થાય છે. પ્રતિભાસને જોઈને, ખરેખર પ્રતિભાસને કારણે નહીં પણ એ પ્રતિભાસને જોઈને એવી એને ભ્રાંતિ થાય છે કે હું રાગી છું. એ અજ્ઞાન જાહેર થાય તો પણ એક નાયક ભાવમાં અજ્ઞાનની ઉત્પત્તિ નહીં થાય. શું કે છે? એ અજ્ઞાન જાહેર થાય છે તો પણ એક નાયક ભાવમાં અજ્ઞાનની ઉત્પત્તિ નહીં થાય. એમાં તો સામાન્ય જ્ઞાન જ ઉત્પન્ન થયા કરે છે, પછી વિશેષમાં એ ભૂલે છે. સામાન્યમાં તો જ્ઞાન જ પ્રગટ થાય છે. ચૈતન્ય અનુવિધાય પરિણામ તેનો ઉપયોગ કહેવામાં આવે છે. એ ચૈતન્ય અનુવિધાય પરિણામ જેનો ઉપયોગ કહેવામાં આવે છે એમાં તો જ્ઞાન જ થાય છે, પછી વિશેષમાં એ ભૂલે છે. સામાન્યમાં જ્ઞાન થાય છે અને જ્ઞાનની અંદરમાં જ્ઞાયકનું સામર્થ્ય રહેલું છે. એ જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન છે, પરંતુ વિશેષમાં એ સામાન્યને ન જોતા એ વિશેષની અંદરમાં જેનો પ્રતિભાસ થાય છે રાગાદીનો, એ પ્રતિભાસની સામે જોઈને એ ભૂલે છે કે હું રાગી એવી એને ભ્રાંતિ થઈ ગઈ છે. જે સમયે પોતાને હું રાગી છું એવું માને છે એ સમયે એનામાં તો જ્ઞાન થઈ ગયું છે. રાગ જુદો છે અને જ્ઞાન જુદા છે, કાંઈ પણ બંનેની વચ્ચે કોઈ સંબંધ થયો જ નથી. પણ ભ્રાંતિથી માને છે કે મારામાં અજ્ઞાન અજ્ઞાન થયું એટલે રાગ મારામાં થયું એવું એ માને છે, એનું અજ્ઞાન છે. ખરેખર એ ભૂલે છે વિશેષની અંદરમાં. સામાન્ય જ્ઞાનની અંદરમાં જે આત્મા જાણે છે એ આત્માનું લક્ષ કરે તો જ્ઞાની થઈ જાય. એ લક્ષ આત્માનું ન કરીને રાગનો જે પ્રતિભાસ થાય છે એ પ્રતિભાસની અંદરમાં રાગની સામે જોતા હું રાગી એવી એને ભ્રાંતિ થાય છે. પછી એ ભૂલો વિશેષની અંદરમાં ભૂલ કેટલી છે? એક સમયની વિશેષની અંદરમાં એની ભૂલ છે. હવે કહે છે બીજું કે ભગવાન આત્મા નાયક હોવાથી એ લક્ષ છે અને એમાં ઉપયોગ પ્રગટ થાય છે તે તેનું લક્ષણ છે. હમણાં પૂજ્યભાઈએ આ લક્ષણ અને લક્ષથી અભિન્નતાની વાત કરી, તે જ વાત કે છે એનું લક્ષણ કેમ કહ્યું કે નાયકને જ પ્રસિદ્ધ કરે છે. ભગવાન આત્મા નાયક હોવાથી એ લક્ષ છે, એનો ઉપયોગ એનું લક્ષણ છે, અને આ લક્ષણ જે છે એ લક્ષથી અભિન્ન છે. એક નાયકને જ પ્રસિદ્ધ કરે છે, લક્ષણ લક્ષને જ અભેદપણે થઈને પ્રસિદ્ધ કરે છે. લક્ષણ અને લક્ષને અભેદ થઈને જ પ્રસિદ્ધ કરે છે. પ્રભુ એક વખત આ ભાઈના શબ્દો અક્ષરશર વાંચવા જેવા છે, વિચારવા જેવા છે. આ વસ્તુની વ્યવસ્થા છે, વસ્તુનો સ્વભાવ છે, વસ્તુની પરિસ્થિતિ એવી છે. એ જ્ઞાન જ્ઞાયકપણાને જ પ્રસિદ્ધ કરે છે. એ ઉપયોગ લક્ષણ લક્ષને અભેદ થઈને જ પ્રસિદ્ધ કરે છે. લક્ષણ અને લક્ષ ભિન્ન ભિન્ન નથી હોતા. લક્ષણ લક્ષને જ પ્રસિદ્ધ કરે અને આ લક્ષને પ્રસિદ્ધ ન કરે એવી એની વ્યવસ્થા છે. એ વ્યવસ્થાને એણે આજ દિવસ સુધી સમજી નથી અને એને વસ્તુને વસ્તુથી ન જોતા સ્વભાવને સ્વભાવથી ન જોતા લક્ષણ લક્ષને જ અભેદપણે થઈને પ્રસિદ્ધ કરે છે, અલક્ષને પ્રસિદ્ધ જ કરતું નથી. લક્ષને જ પ્રસિદ્ધ કરે છે અને અલક્ષને પ્રસિદ્ધ કરતું જ નથી, કરતું જ નથી. હવે પ્રસિદ્ધ કરે છે લક્ષણ લક્ષને અને અલક્ષને પ્રસિદ્ધ કરતું નથી એવી અનાદિ અનંત વ્યવસ્થા છે, એવો ઉપયોગનો સ્વભાવ છે. કારણ કે એ લક્ષણ જીવનું છે, એ લક્ષણ આત્માનું છે. એ આત્માનું લક્ષણ આત્માને જ પ્રસિદ્ધ કરે છે ને અલક્ષને એટલે પૂતગલને પ્રસિદ્ધ કરતું નથી, એટલે રાગાદીને પ્રસિદ્ધ કરતું નથી, એટલે રાગાદીને જાણતું જ નથી, એટલે રાગ જણાતો જ નથી. અને ખરેખર તો જ્ઞાનનું જ્ઞાન થાય છે અને જ્ઞાન જ્ઞાયકનું હોવાને કારણે જ્ઞાન જ્ઞાયકનું હોવાને કારણે જ્ઞાયક જ જણાય છે. એકાંતે જ્ઞાયક જ જણાય છે બધાને, પણ એને ભ્રાંતિ થઈ છે કે હું રાગી છું અને રાગ જણાતા હું રાગી છું. રાગનો પ્રતિભાસ જોઈને હું રાગી છું એવી ભ્રાંતિ થઈ છે.
યોગ અનાદિકાળથી આજ સુધી પરનો કરતા તો થયો નથી, પણ અત્યાર સુધી જ્ઞાનમાં પરજ્ઞ બન્યો નથી હો. રાગ આજ દિવસ સુધી જ્ઞેય બન્યું નથી, પર જ્ઞેય બન્યું નથી. કોઈ પણ પર જ્ઞેય ઉપયોગમાં જણાતું નથી, જ્ઞેય થતું જ નથી. અને એ માને છે કે જ્ઞેય થાય છે, જ્ઞેય જણાય છે. પ્રભુ એક વખત તું વસ્તુની વ્યવસ્થાનો વિચાર કર, સામાન્ય જ્ઞાનમાં જ્ઞેય બન્યું નથી. એ જ્યાં સામાન્ય અંદરમાં વળે છે તો વિશેષમાં પણ જ્ઞેય બન્યું નથી એમ એને અનુભવમાં આવી જાય છે. ખરેખર પોતાનો આત્મા જ ધ્યેય છે ને પોતાનો આત્મા જ જ્ઞેય છે એવી અંતરંગની જે વસ્તુ વ્યવસ્થા છે એ કે છે, ધ્યેય તો નહીં ફરે પણ જ્ઞેય પણ પછી ફરતું નથી. એક વખત અંદરમાં વળી ગયો, પોતાના સ્વભાવને જોયો કે આત્મા જ જ્ઞાન ને આત્મા જ જ્ઞેય, પોતે જ જ્ઞાન અને પોતે જ જ્ઞેય એવી અંતરંગની વસ્તુ સ્થિતિ છે, પર જ્ઞેય બનતું જ નથી, એટલે રાગ જણાતો જ નથી, પર જણાતું જ નથી એવી અંતરંગની વસ્તુ સ્થિતિ છે. અનાદિ અનંત જ્ઞેયાકાર રૂપે જ્ઞાન પરિણમતું જ નથી. એક નાયકને પ્રસિદ્ધ કરતું જ્ઞાન જ્ઞાનાકાર રૂપે જ પરિણમે છે. એ જ્ઞેયની સાપેક્ષતામાં જ્ઞેયાકાર કીધું, પરંતુ એ જ્ઞેયાકાર જ્ઞાન નથી, એ તો નાયકનું જ્ઞાન જ્ઞાનાકાર જ્ઞાન છે. એવી એક સહજ સ્થિતિ છે કે અહીંયા જ્ઞાન પ્રગટ થાય છે, ત્યાં રાગ પ્રગટ થાય છે. અહીંયા સ્વચ્છતા છે એટલે એમાં પ્રતિભાસે છે, અને પ્રતિભાસે છે તો જ્ઞાનની અવસ્થા છે. રાગમાં પ્રતિભાસ થાય છે કે તો રાગ આવી જાય છે એમ છે નહીં. રાગ રાગમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે, એનો પ્રતિભાસ જ્ઞાનમય છે, અને જેનો પ્રતિભાસ થાય છે એ જડ છે, અચેતન છે, એમાં અચેતનનો અંશ નથી. ચેતનના પરિણામ ચેતન હોય છે, અચેતનનો અંશ ચેતનની અંદરમાં હોતો નથી. રાગ જ્ઞાનમાં જણાતું નથી, પરજ્ઞેય જ્ઞાનમાં જણાતું નથી એવી વસ્તુની અનાદિ અનંત સ્થિતિ છે. એવો વસ્તુનો અનાદિ અનંત સ્વભાવ છે કે અહીંયા જ્ઞાન પ્રગટ થાય, અહીંયા રાગ પ્રગટ થાય. જ્ઞાનની સ્વસ્થતામાં રાગ પ્રતિભાસિત થાય, એ પ્રતિભાસે છે તો જ્ઞાનની અવસ્થા છે. ક્યાં પ્રતિભાસે છે? એ જ્ઞાનની અવસ્થા છે. રાગનો પ્રતિભાસ થાય છે તો ત્યાં રાગ આવી જાય છે એમ નથી. આખા લોકાલોકનો પ્રતિભાસ થાય છે તો લોકાલોક જ્ઞાનમાં આવી જાય છે એમ નથી. એ રાગ ક્યાં છે? તો કે રાગ રાગમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે, એનો પ્રતિભાસ જ્ઞાનમય છે. જ્ઞાયક જ્ઞાયક જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન છે. તો કે છે, જેનો પ્રતિભાસ થાય છે એ જડ છે, અચેતન છે, એમાં ચેતનનો અંશ નથી. જેમાં ચેતનનો અંશ નથી એને જાણે કેવી રીતે? ચેતન અચેતનને જાણે કેવી રીતે? એટલે કે છે, પ્રભુ તને રાગનું જ્ઞાન ક્યારે પણ થતું નથી, જ્ઞાનનું જ જ્ઞાન થાય છે. અને જ્ઞાન જ્ઞાયકથી હોવાથી જ્ઞાયકનું જ્ઞાન થાય છે. એક વખત તો પ્રભુ વસ્તુની વ્યવસ્થાને વસ્તુની વ્યવસ્થાથી જો, એની વસ્તુ સ્થિતિને જાણનારો જે જ્ઞાની છે એમ, એવી વસ્તુ સ્થિતિને જાણીને જ્ઞાની થયો તે પરનો અને પોતાની પરસ્પર વિશેષ નામ જુદાય. આ અનુભવથી ભેદ જ્ઞાન થયું. એક વિકલ્પાત્મક ભેદ જ્ઞાન છે અને એક નિર્વિકલ્પ અનુભવથી ભેદ જ્ઞાન થાય એ યથાર્થ છે. સમજી ગયા? એ વસ્તુ સ્થિતિ જે જાણનારો જે જ્ઞાની છે એમ. કેવી રીતે? કે વસ્તુ સ્થિતિને જે જાણીને જ્ઞાની થયો તે પરનો અને પોતાનો પરસ્પર, પોતાનો અને પરનો પરસ્પર વિશેષ નામ જુદાય, ભિન્નતા જે છે આ અનુભવથી ભેદજ્ઞાન થયું. એક વિકલ્પાત્મક ભેદજ્ઞાન છે અને એક નિર્વિકલ્પ અનુભવથી ભેદજ્ઞાન થાય એ યથાર્થ છે. એક વિકલ્પાત્મક ભેદજ્ઞાન, એને જાણ્યો કે આવું છે અને આવું નથી, રાગ જણાતો નથી અને જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે, એવું એક વિકલ્પાત્મક ભેદજ્ઞાન. એક નિર્વિકલ્પાત્મક ભેદજ્ઞાન કે જેવું જાણ્યું એવું અનુભવ્યું, તો એ નિર્વિકલ્પક ભેદજ્ઞાન. ભાઈ જે નિર્વિકલ્પાત્મક જે ભેદજ્ઞાન જે છે એ યથાર્થ છે. એક સમજી ગયા? ઓલું સામાન્ય કોટીનું છે અને એ સામાન્ય કોટીમાંથી પણ જો પુરુષાર્થને ઉપાડે, પુરુષાર્થ કરે તો વિશેષ કોટીમાં આવી જાય છે. એ જે સામાન્ય કોટી એટલે વિકલ્પાત્મક ભેદજ્ઞાન હતું, એમાં પુરુષાર્થ ઉપાડે એટલે કે વસ્તુને વસ્તુના સ્વભાવથી જોવે તો એને સામાન્ય પુરુષાર્થમાંથી આગળ વધીને
વિશેષ પુરુષાર્થ કરીને મને આત્માની અનુભૂતિ થઈ જાય છે. પણ એ સામાન્ય કોટીમાંથી પણ જો પુરુષાર્થ કરે તો વિશેષ કોટીમાં આવી જાય છે. પણ સામાન્ય કોટીમાંય જે આવતો નથી એટલે જે વિકલ્પની અંદરમાં પણ આવતો નથી એટલે જેવો ભાવ છે એવી ભાષા પણ જેની આવતી નથી તે છે સવિક દશામાં એ ભેદ જ્ઞાનનો વિચાર કરતો નથી એવી એકત્વ બુદ્ધિ કરી દીધી છે. શું કહે છે કે ખરેખર જે વિકલ્પની કોટી અંદરમાં સવિકલ્પની અંદરમાં પણ જે આવું ભેદ જ્ઞાન કરતો નથી કે મારામાં તો જ્ઞાન થાય છે ને જ્ઞાનમાં જ્ઞાય જણાય છે પણ જણાતું જ નથી જાણનારો જ જણાય છે એવો વિકલ્પની કોટીની અંદરમાં પણ જે ભેદ જ્ઞાન કરતો નથી એને શું થાય છે તો કે એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે. એકત્વ બુદ્ધિ થઈ છે એની બુદ્ધિ બગડી ગઈ છે. જડ ચેતન એક થતું નથી પણ એની બુદ્ધિ બગડી છે. રાગ અને જ્ઞાન ક્યારે પણ એક થતા નથી પણ એની બુદ્ધિ બગડી છે. એકત્વ બુદ્ધિ થાય છે એકત્વ ક્યાંથી થાય એકત્વ ક્યાંથી થાય જળ ચેતન એક થાય તો આત્માનો નાશ થઈ જાય. રાગ જો જ્ઞાનની અંદરમાં આવી જાય તો આત્માનો નાશ થઈ જાય. અહીંયા આત્માનો નાશ થાય અને ઓલું જળ ચેતન થઈ જાય એમ તો કોઈ કાળે બનતું નથી. આ ભાઈના અક્ષરશઃ શબ્દોમાં એટલે વાંચું છું કે કેટલી વસ્તુની વ્યવસ્થા સ્પષ્ટ કરવામાં આવી છે અને વસ્તુની વ્યવસ્થા આપણે ખરેખર જેમ ગુરુદેવશ્રીને સાંભળીએ છીએ એમ જો ભાઈને પણ સાંભળીએ તો વસ્તુ કેટલી ચોખ્ખી છે કેટલી સ્પષ્ટ છે કે અનુભૂતિ ક્ષણ માત્રની અંદરમાં થઈ જાય એવું વિધાન એવી વસ્તુની વ્યવસ્થા સ્પષ્ટ કરવામાં આવી છે. આપણે જોઈએ કે આપણામાં જ્ઞાન થાય છે અને રાગ થતો જ નથી. રાગ પૂતગલમાં થાય છે. હવે જે રાગ પૂતગલમાં થાય છે એ રાગનું પૂતગલ સાથે અભિન્નપણું છે અને આત્માની સાથે અત્યંત ભિન્નપણું છે. તો જેનાથી અત્યંત ભિન્ન હોય એ જીવમાં કેવી રીતે થાય છે જ્ઞાન. સામાન્યમાં જ્ઞાન થાય છે અને જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે. એ જ્ઞાયકનું લક્ષ્ય ન કરતા પરનું લક્ષ્ય કરે છે અને રાગી હું છું એવી એને ભ્રાંતિ થાય છે એવી એને એકત્વ બુદ્ધિ થાય છે. ખરેખર રાગ જ્ઞાનમાં આવતો નથી પણ એને એકત્વ મારામાં રાગ થયો એવી એકત્વ બુદ્ધિ થાય છે. એકત્વ પણ નથી થતું જ્ઞાન અને રાગનું એકત્વ નથી થતું એકત્વ બુદ્ધિ થાય છે એટલે એની બુદ્ધિ બગડી જાય છે એટલે એનો ભાવ જે છે એ વિપરીતપણે પરિણમે છે અને વિપરીતતાની અંદરમાં એમ જાણે છે કે જીવની પર્યાયમાં એટલે મારામાં એટલે કે આત્મામાં રાગ થાય છે. એ અજ્ઞાન અવસ્થાની અંદરમાં રાગ થાય અને જ્યારે જ્ઞાની થાવ ત્યારે રાગ મટીને એનો અકર થતો. પ્રભુ આવું ત્રણ કાળમાં બનતું નથી નથી ને નથી. ભ્રાંતિથી લાગે છે થતું નથી કઈ જ. આત્મામાં જ્ઞાન થાય છે પૂતગલમાં રાગ થાય છે દ્રવ્ય કર્મમાં રાગ થાય છે એનો અનુભવ છે. તો અહીંયા શું થયું છે અહીંયા તો જ્ઞાન થયું છે અને એ જ્ઞાન આત્માથી અભિન્ન છે. તો જે જ્ઞાન આત્માથી અભિન્ન છે એ જ્ઞાનમાં આત્મા જણાય છે એ જ્ઞાનમાં જ્ઞાય જણાય છે અને જે જણાય છે તે હું છું એવી જ્યાં દ્રષ્ટિ થાય છે ત્યાં દેહપૂર્વક નહીં એવું અભિન્ન જ નહીં એને પ્રગટ થઈ જાય છે. સુંદરમાં સુંદર વિષય પૂજ્ય ભાઈશ્રીએ પણ અત્યારે લીધો અને આ ગાથાની અંદરમાં પણ એને કેવી રીતે અજ્ઞાન રૂપે કેવી રીતે પરિણમે છે કે ભ્રાંતિથી. શું ભ્રાંતિ થાય છે કે રાગના પ્રતિભાસને જોઈને હું રાગી છું એવી એને ભ્રાંતિ થાય છે. ભાઈ દ્રષ્ટાંત આપે છે એ ચકલી હોય ચકલી એ પોતાનું પ્રતિબિંબ જોવે દર્પણમાં
ત્યાં બીજી ચકલી જેવું સમજીને ચાંચ મારે, ચાંચ મારી 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 મારીને પોતે લોહી લોહાણ થાય. પણ ત્યાં તો ચકલી છે જ નહીં પ્રભુ, ત્યાં તો પ્રતિબિંબ છે. એવી રીતે અહીંયા પ્રતિભાસ છે રાગનો, એ રાગના પ્રતિભાસને જોઈને હું રાગી એવી એને ભ્રાંતિ થાય છે. એમ આત્માનું જ્ઞાન જેને થાય છે તે જીવો પરસ્પર વિશેષ તફાવત જુદા એની જાણે છે. વિશેષ જાણતો હોય ત્યારે, વિશેષ એટલે જુદાઈ ભેદ, જળ ચેતનની જુદાઈ જાણતો હોય ત્યારે એ જાણે છે. અને આત્મા જેવો છે એવો રાગથી ભિન્ન જણાય પણ છે, જેવો છે એવો રાગથી ભિન્ન જણાય પણ છે. અને અજ્ઞાનીને પણ રાગથી ભિન્ન નાયક જણાય છે, પણ એ સ્વીકાર કરતો નથી. અજ્ઞાનીને પણ ભગવાન આત્મા રાગથી ભિન્ન નાયક જ જણાય છે, પણ એ સ્વીકાર નથી કરતો. બસ એટલો એનો દોષ છે. બાળ ગોપાળ સૌને રાગથી ભિન્ન ભગવાન આત્મા અનુભવમાં આવે છે, રાગથી સહી થયો નથી અને કોઈ કાળે થવાનો પણ નથી. રાગથી સહી થયો નથી અને કોઈ કાળે થવાનો પણ નથી. તું અનાદિ કાળથી માને છે, અનંત કાળ સુધી માનતો રહીશ, તો પણ વસ્તુની વ્યવસ્થામાં કાંઈ ફરક નહીં પડે. તારામાં જ્ઞાન થાય છે અને જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, એવી વસ્તુની વ્યવસ્થા જ અનાદિ અનંત છે ને એવી વ્યવસ્થા રહેવાની છે. અજ્ઞાન અવસ્થાની અંદરમાં એ આ વાતનો સ્વીકાર નથી કરતો, ને સ્વીકાર જ કરવાનો છે. વસ્તુમાં કાંઈ નથી કરવાનું, કારણ કે રાગ પુદ્ગલમાં થયો છે, જ્ઞાનમાં થયો જ નથી. રાગ જ્ઞાનમાં આવ્યો જ નથી, રાગ જ્ઞાનમાં તો આવ્યો નથી, પણ રાગ જ્ઞાનનું જ્ઞેય પણ થયું નથી. જ્ઞાનનું જ્ઞેય તો નથી થયું, પણ રાગ જણાતો પણ નથી અને જણાય છે ભગવાન આત્મા. આવી અનાદિ અનંત વસ્તુની સ્થિતિ છે. હવે જ્યારે સ્વીકાર કરે છે કે પદ જણાતું નથી અને જાણનારો જણાય છે, વિકલ્પાત્મક સવિકલ્પાત્મક સ્વીકારની અંદરમાં પણ એ પ્રયોગમાં આવીને ઉભો રહી જાય છે, ભેદ જ્ઞાનમાં આવીને ઉભો રહી જાય છે. અને જ્ઞાયક જ જણાય છે, જે જ્ઞાયક જ જણાય છે એવું સમજતા એ જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન હોવાને કારણે, પ્રતિભાસમય જ્ઞાન અને જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન એવું સમજતા, જ્ઞાયક તે હું એવું જાણતા અને માનતા, ધ્યેયપૂર્વક નહીં એવી આત્માની અનુભૂતિ થઈ જાય છે. એટલે વિષય ફક્ત આટલો જ છે કે તું માન કાંઈ પણ, એનાથી વસ્તુની વ્યવસ્થામાં કાંઈ ફરક નથી પડતો. એ વાત તો તારે સમજવાની છે કે રાગ નિયમથી પૂતગલમાં થાય છે, 100% પૂતગલમાં થાય છે, જ્ઞાનમાં એનો પ્રતિભાસ થાય છે. એ પ્રતિભાસને દેખીને એ જ જ્ઞાનના પ્રતિભાસમાં જ્ઞાયક પણ જણાય છે, કારણ કે જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન છે. એ જ્ઞાયકને અભિન્નપણે ન જોતા, રાગી હું એવું જોતા, એવો સ્વીકાર કરતા, એવું માનતા અજ્ઞાન રૂપે પરિણમી જાય છે. જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. થાય છે તો જ્ઞાન, ને જ્ઞાનનું અજ્ઞાન કેવી કે જ્ઞાનની મચકોડી નાખે છે, જ્ઞાનની મચડી નાખે છે કે હું રાગી, અને એને રાગ મારામાં થાય છે એવી એને ભ્રાંતિ થાય છે. તો ભ્રાંતિ થઈ છે પ્રભુ, એ છોડીને કાંઈ જ નથી થયું. માટે આજે એ વાતને સમાપ્ત કરવા માટે એક સમય પર્યાપ્ત છે, એક સમય કાફી છે કે તું સમજી લે કે જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન છે, એ પરિણામી જે છે તે ભગવાન આત્મા જે છે તે, જ્ઞાનની અંદરમાં જ્ઞાયક જણાય છે તે, એ જ્યાં એ પરિણામીમાં આવે છે ત્યાં એ જ્ઞાન થઈ જાય છે. ભાઈએ બહુ સ્પષ્ટ કર્યું અત્યારે કે અપરિણામીનું શ્રદ્ધાન અને પરિણામીનું જ્ઞાન સમય એક છે. જ્યારે એ પરિણામીમાં આવે છે, જ્ઞાનમાં આવે છે, ત્યારે અનુભવ થાય છે. ધ્યેયની અંદરમાં એકાગ્રતા થાય છે, ધ્યેયની વિષય પર્યાયથી રહિત ભગવાન આત્મા છે, એ વાત સાચી છે. પણ જ્ઞાન જે છે એ જ્ઞાનથી અભિન્ન એવો જ્ઞાયક એવો જ્ઞાન, તે આત્માની અનુભૂતિ, એ સહજ માત્રની અંદરમાં ઉત્પન્ન થાય એવું વિધાન આત્માની વ્યવસ્થાનું છે. પ્રભુ તારે ફક્ત સ્વીકાર કરતો નથી, પણ રાગથી ભિન્ન જ્ઞાયક જણાય છે, પણ એ સ્વીકાર કરતો નથી. જણાય તો છે પણ સ્વીકાર કરતો નથી, સ્વીકાર કરતો નથી એટલે હું જ્ઞાયક છું એવું જોતો નથી, સ્વીકાર કરતો નથી એટલે જ્ઞાન જ્ઞાયક તે અભિન્ન છે એવું જાણતો નથી, ને જ્ઞાન જ્ઞાયક તે અભિન્ન છે એવું નહીં જાણતા, હું રાગી એવું જાણતા જ્ઞાનનું અજ્ઞાન વિશેષની અંદરમાં. સામાન્ય તો જ્ઞાન પ્રગટ થયું એ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, પણ વિશેષમાં એ ભૂલે છે ને ભૂલીને એનો સ્વીકાર નહીં કરવાને કારણે, એટલે કે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એવો સ્વીકાર નહીં કરવાને કારણે, હું રાગી છું એવું માનતા, એવું સમજતા, એવું જાણતા, એ દુઃખી રૂપે પરિણમે.
વિશેષ જાણતો હોય ત્યારે, બે વચ્ચે તફાવત જુદે જાણતો હોય ત્યારે, પર એને પોતારૂપ નહીં કરતો, રાગાદીને રાગ છે મારા પરિણામ છે એવી એને જ્ઞાનમાં બુદ્ધિ થતી નથી. વિશેષ જાણતો હોય એટલે બંનેની વચ્ચેનો તફાવત જાણતો હોય કે આત્મામાં જ્ઞાન થાય છે અને રાગ પુદ્ગલમાં થાય છે. આવો જ્યારે તફાવત જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહીં કરતો, એટલે કે રાગાદી એને રાગ છે એ મારા પરિણામ છે એવી જ્ઞાનની બુદ્ધિ થતી નથી. જ્યારે એ પર પરિણામને પોતારૂપ કરતો નથી ત્યારે એની જે અત્યાર સુધી જે અવડચંડાઈ હતી, એની જે વિપરીત બુદ્ધિ હતી, રાગ રાગી હું છું એવી એને જે એકત્વ બુદ્ધિ થતી હતી, હવે એ એકત્વ બુદ્ધિ થતી નથી. અજ્ઞાનમાં કલ્પના કરતો હતો, કલ્પના છું. અજ્ઞાનમાં શું હતું? કલ્પનાની અલાવા કાંઈ જ નહોતું. અને કલ્પના કઈ હતી? રાગ મારામાં થાય છે, પ્રતિભાસને જોઈને રાગ મારામાં થાય છે એવી કલ્પના કરી હતી, કલ્પના છું. એનો સંસાર, અનાદિનો સંસાર કલ્પનામાં ઉભો છે. એક સમયનો સંસાર કલ્પનામાં ઉભો છે, એ સ્વીકાર કરતો નથી. અને વાસ્તવિક સ્વરૂપ ખ્યાલમાં આવ્યો ત્યારે શું કહે છે? પરને પોતારૂપ નહીં કરતો, રાગનો પ્રતિભાસ થાય છે, પ્રતિભાસ રાગનો રહી ગયો, પણ જેનો પ્રતિભાસ થાય છે એમાં અહમ છૂટી, રાગનો પ્રતિભાસ મળતો નથી. પણ રાગની અંદરમાં જે અહમ, જેનો પ્રતિભાસ થતો હતો એનું અહમ હતું, એનું ધણીપતું હતું, એનું સ્વામિત્વ હતું, એ સ્વામિત્વ છૂટી, રાગ રહી ગયો ને એનું સ્વામિત્વ છૂટી ગયું, એનું અહમ છૂટી. દુઃખી તો હું રાગી એવા અભિપ્રાયથી દુઃખી થતો. રાગનો પ્રતિભાસ રહી જાય છે અને એનો અહમ છૂટી જાય છે, એમાં એકત્વ બુદ્ધિ છૂટી જાય છે. રાગ ભિન્ન અને જ્ઞાન ભિન્ન, બંનેની જુદાઈ જાણતા, બંનેના તફાવતને જાણતા, બંનેના સ્વભાવને જાણતા, એ રાગ ઉદ્ગલમય છે અને જ્ઞાન જ્ઞાયકમય છે એવું જાણતા, હું જ્ઞાયક છું એવી દ્રષ્ટિ થઈ જાય છે અને અનુભૂતિ થઈ જાય છે. અને જેમાં પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, એ પ્રતિભાસમય તો જ્ઞાન આત્મા છે, કેમ કે એમાં આત્મા જણાય છે. શું કહે છે? પણ જેનો પ્રતિભાસ થાય છે એમાં આમ છૂટી ગયું. પ્રોબ્લેમ રાગનો નહોતો, પ્રોબ્લેમ સ્વીકાર ના કરવાનો હતો, પ્રોબ્લેમ અહમનો હતો. જ્યારે એ બંનેનો તફાવત જાણે છે કે રાગ અને જ્ઞાન જુદા છે, એટલે બંનેના અસ્તિત્વ જુદા છે, એક પૂતગલના પરિણામ છે, એક જીવના પરિણામ છે. આત્મામાં જ્ઞાન થાય છે, પૂતગલમાં રાગ થાય છે. એ બંનેનો જ્યાં તફાવત જાણ્યો કે બંને જુદે જુદા છે, તો એ જે જુદા કરવાનો જે પ્રયત્ન કરતો હતો એ કરતાં બુદ્ધિ પણ છૂટી ગઈ. જુદા છે એવું જુદા જાણતા એની ઉપરથી દ્રષ્ટિ હટી ગઈ, એનું અહમ હટી ગયું, એની એકત્વ બુદ્ધિ હટી ગઈ. અને જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એમ જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જતા, નાયક ઉપર લક્ષ જતા, નાયકમાં હું નાયક છું એવું એકત્વ થતા એક નાયકની અનુભૂતિ થઈ જાય છે. એનું નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક જાગૃતિ. ખરેખર ભ્રાંતિ હતી, બીજું કાંઈ જ નહોતું. ભ્રમ હતો એ ભ્રમ છૂટી ગયો, ખોટી જગ્યાએ અહમ હતું, છે પોતે આ નાયક અને માને છે કે હું રાગી, મારામાં રાગ થાય છે, મારે રાગનો અભાવ કરવો છે. પ્રભુ રાગ પૂતગલમાં થાય છે, રાગ પૂતગલનો સ્વભાવ છે, જે પૂતગલનો સ્વભાવ છે તેને અત્યાર સુધી જીવનો વિભાવ માન્યો હતો. એ જીવનો વિભાવ નથી, પૂતગલનો સ્વભાવ છે. જે પૂતગલનો સ્વભાવ છે એને જીવનો વિભાવ માન્યો હતો. એટલે એ વિભાવને ટાળવાનો પ્રયત્ન કરતો હતો. પ્રભુ તેમાંથી આમ હટાવી દે. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે. જ્ઞાન જ્ઞાયકથી અભિન્ન છે. હું જ્ઞાયક છું એવું જાણતા, એવું માનતા, એવું સમજતા, એવો સ્વીકાર થતા અહમ છૂટી જતા આત્માને અનુભૂતિ થઈ જાય છે. સૌ કોઈને એવો પોતાનો ભગવાન આત્મા અનાદિ અનંત જાણવામાં આવી ગયો છે અને હું જ્ઞાયક છું એવી દ્રષ્ટિ, એવું લક્ષ, એવું અહમ, એવું એકત્વ થાય એવી મંગલ.